બારડોલી તાલુકાના મઢી ગામે વહેલી સવારે માંડવી સુરત બસ રેગ્યુલર ન આવતા વિદ્યાર્થીઓને લડત ચલાવી હતી, જેમાં વિદ્યાર્થીએ બસ રોકો આંદોલનની ચીમકી આપી હતી, જેને પગલે હરકતમાં આવેલ તંત્ર દ્વારા આજથી બસ શરૂ કરતા વહેલી સવારે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી પોતાની લડતને વધાવી હતી। બારડોલી તાલુકાના મઢી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો આવેલા છે। મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓ બારડોલી તેમજ સુરત તરફ નોકરી ધંધે અથવા અભ્યાસ અર્થે આવન જામન કરતા હોય છે। જોકે ઘણા લાંબા સમયથી માંડવી ડેપોની માંડવીથી મઢી થઈ અને સુરત તરફ જતી બસ વહેલી સવારના શેડ્યુઅલ પ્રમાણે નિયમિત આવતી ન હતી, જેને કારણે વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગે હાલાકી વેઠવાનું વારો આવ્યો હતો। માંડવી બસ ડેપો ખાતે ડેપો મેનેજરને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ બસ સમયસર નહીં આવતા વહેલી સવારે વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનની જાહેરાત કરી હતી, જેથી એસટી તંત્ર હરકતમાં આવી અને આજે સમય પ્રમાણે બસ ફાળવવામાં આવી, જેથી વિદ્યાર્થીઓએ પોતાની લડતને ફટાકડા ફોડી વધાવી લીધી હતી। જો કે કોરોના કાળમાં બંધ થયેલી માંડવી ડેપોના ઘણા બસના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા, જે હજુ કાર્યરત થયા નથી। એ તમામ રૂટો પણ ફરી શરૂ નહીં કરાય તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે।